नमस्कार, जय गुरुदेव। जे गायत्री महामंत्र ने अपना ऋषिओए मनीषीओए महापुरुषोए सनातन धर्मनु मूळ कीधु छे, तेमज जेनामा मानव मात्रना हितनी भावना रहेली छे, एवा पावन गायत्री महामंत्रनु 24 लाख महामंत्रनु महापुरुष चरण सामूहिक के व्यक्तिगत रूपे तारीख 18/9/2020 थी 16/10/2020 दरमियान पवित्र अधिक मास में ए परमात्मा की दिव्य अनुकंपा मेळवा माटे तेमज हाल में समग्र विश्व में चालती कोरोना की महामारी थी विश्व ने बचावा तथा सर्वजन हिताय सर्वजन सुखाय दिव्य भावना थी पूरा विश्वना कल्याण अर्थे आद्य शक्ति माँ गायत्री तथा परम पूज्य गुरुदेव वंदनीय माताजी ना आशीर्वाद तथा सूक्ष्म संरक्षण थी पूरा विश्व में आ सामूहिक एवं व्यक्तिगत 24 लाख गायत्री महामंत्रनु महापुरुष चरण करवामां आवी रह्युं छे। याद राखो, पवित्र अधिक मास पुरुषोत्तम मास तारीख 18/9/2020 થી 16/10/2020 દરમિયાન પોતપોતાના ઘરે પોતાની અનુકૂળતા મુજબ આ મહામંત્રના જપ કરી આપ સૌ કોઈ ભાગીદાર બની શકો છો તથા આ અભિયાનને વેગવાન બનાવવા માટે તથા પોતાના અન્ય પરિવારજનોને આ દૈવી કાર્યમાં ભાગીદાર બનાવી આપ આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો। દર રવિવારે સાધકો દ્વારા કરેલ અઠવાડિયાની માળાની સંખ્યા પણ લખાવી શકો છો। માળા ઓછામાં ઓછી એક અથવા તો વધારે આપની અનુકૂળતા મુજબ કરવી। માળા કરનાર તમામ સાધક ભાઈ બહેન પોતાનું નામ, શહેર, વિસ્તાર અને મોબાઈલ નંબર अवश्य लखावी देवा। तारीख याद राखो, 16/10/2020 ना रोज सवारे 16/10/2020 ना रोज सवारे गायत्री महायज्ञ तथा अथवा सांजे 7 कलाके दीपयज्ञ ना माध्यम थी आ गायत्री महापुरुष चरण यज्ञ नी गायत्री महामंत्र ना महापुरुष चरण नी पूर्णाहुति करवी। અને આપ જે કંઈ સાધના કરો તે લેખિતમાં કે ફોન દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદ શાખાને જણાવી શકો છો। સંપર્ક નંબર છે 98/240/59/064। બીજા નંબર છે 83/204/18/435। ત્રીજા નંબર છે 98/252/44/490। મિત્રો, ગાયત્રી મહામંત્ર માટે યોગીરાજ યાજ્ઞવલ્કજી કહે છે કે ગાયત્રી વેદોની જનની છે, એટલે કે વેદ માતા છે, તે આપણા તમામ પાપોનો નાશ કરનારી છે, તેનાથી વધારે પવિત્ર કરનાર બીજો કોઈ મંત્ર સ્વર્ગ તથા પૃથ્વી પર થયો નથી। તો એમ પણ યોગીરાજ યાજ્ઞવલ્કજીએ કહ્યું છે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, કે સૌથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી, અને ગાયત્રીથી શ્રેષ્ઠ કોઈ મંત્ર થયો નથી કે થશે નહીં। આ ગાયત્રી મહામંત્રનું જો ગુરુદેવના મંત્ર પ્લેયર સાથે કે યુટ્યુબના ગાયત્રી મહામંત્રના ગુરુદેવના વૈખરી વાણીમાં બોલવાથી આપણી ઘણી બધી બ્લોકેજ નસો ખુલી જાય છે, તેમજ ઘણા બધા રોગોમાંથી મુક્તિ પણ મળે છે। અત્રિ ઋષિ પણ ગાયત્રી મહામંત્ર વિશે કહે છે કે ગાયત્રી આત્માનું પરમ શોધન કરનારી છે,
તેના પ્રભાવથી આપણા આઠીલા દોષો તથા દુર્ગુણો દૂર થઈ જાય છે. જે મનુષ્ય ગાયત્રી તત્વોને સારી રીતે સમજી લે છે તેના માટે સંસારમાં કોઈ સુખ બાકી રહેતું નથી. કેટકેટલા મહાપુરુષોના ઋષિઓની વાતો કરવી, બધાએ એકી સાથે એક મત રજૂ કર્યો છે ગાયત્રી મહામંત્ર વિશે. વશિષ્ઠજીનો પણ મત છે કે મંદ બુદ્ધિવાળો કુમાર્ગગામી અને અસ્થિર મતિવાળો પણ ગાયત્રી મહામંત્રના પ્રભાવથી ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે અને તેની સદગતિ થવી નિશ્ચિત છે. જે પવિત્રતાપૂર્વક સ્થિરતાપૂર્વક સૂર્યોદય પહેલાં ભગવાન સવિતા નારાયણનું ધ્યાન કરતાં કરતાં, એના દિવ્ય ભાવાર્થનું ધ્યાન કરતાં કરતાં ગાયત્રી મહામંત્રની ઉપાસના કરે છે, તે આત્મલાભ ચોક્કસ મેળવે છે. તો સ્વામી રામકૃષ્ણ પરમહંસનું પણ કથન છે કે હું લોકોને કહું છું કે મોટી મોટી સાધનાઓ કરવાની જરૂર નથી, આ નાનકડી સરખી ગાયત્રી સાધના કરી તો જુઓ. ગાયત્રી મહામંત્રના જપ કરવાથી મોટી મોટી સિદ્ધિઓ મળી જાય છે. મંત્ર જ્ઞાનો છે પણ તેની શક્તિઓ અમાપ છે. અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ગાયત્રી મહામંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. આજે આપણી અંદર કંઈ ખૂટતું હોય તો સદબુદ્ધિ જ ખૂટે છે. બીજી કોઈ વસ્તુની આપણી પાસે કમી નથી અને એટલા માટે આ ગાયત્રી મહામંત્રને બધા મંત્રોનો મુગુટમણી કહ્યો છે, આમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. તો વિશ્વામિત્ર ઋષિએ પણ કહ્યું છે કે ગાયત્રી સમાન ચારે વેદોમાં બીજો કોઈ મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન અને તપ ગાયત્રી મહામંત્રની એક કલા સરખી પણ નથી. રામાયણમાં પણ નામ જપનો મહિમા બતાવ્યો છે. કલયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરહી પારા. એ કયો મહામંત્ર? એ ગાયત્રી મહામંત્ર. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને જે બલા અતિબલાની વિદ્યા આપી હતી એ વિદ્યા બીજી કોઈ નહોતી, ગાયત્રી મહામંત્રની હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે ગાયત્રી છંદામ્યહમ, છંદોમાં ગાયત્રી હું છું. રામ કૃષ્ણએ પણ ગાયત્રીને જપી છે. સનાતન ધર્મના તમામ મહાપુરુષો, મનીષીઓ, આર્યો, આપણા પૂર્વજો એ ગાયત્રી મહામંત્રનું ગાન કરતા આવ્યા છે. યુગ ઋષિએ, પરમ પૂજ્ય ગુરુદેવે તો એમ કહ્યું છે કે આગામી દિવસોમાં એક જ જાતિ હશે, એક જ મંત્ર હશે. જાતિ માનવ જાતિ હશે, મંત્ર ગાયત્રી મહામંત્ર હશે. અને એટલા માટે જ કીધું અક્ષર ચોવીસ પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. અક્ષર ચોવીસ પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, મહામંત્ર જીત ને જગ માહી, કૌ ગાયત્રી શમ નાહી. ગાયત્રી મહામંત્રની અદ્ભુત વ્યાખ્યા કરવામાં આવી છે. ગાયત્રી મહામંત્રનો અર્થ પણ અદ્ભુત બતાવવામાં આવ્યો છે. ગાયત્રી મંત્રનો ભાવાર્થ છે ઓમ, એટલે કે પરમાત્મા જે ત્રણે લોકમાં વ્યાપ્ત છે. એ પરમાત્મા કેવા છે? તો કે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક અને દેવ સ્વરૂપ. અને પરમાત્માના માટે એ જ વ્યાખ્યા વ્યાજબી મનુષ્યોએ માની છે. એ પરમાત્માને અમે બધા અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા માત્ર મારી નહીં, આપણા સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. તો આ દિવ્ય મહામંત્રમાં 24 લાખ ગાયત્રી મહામંત્રના મહાપુરુષ ચરણમાં આપ સૌને સામૂહિક રૂપે યા વ્યક્તિગત રૂપે તારીખ 18/9/2020 થી 16/10/2020ના પવિત્ર અધિક માસ દરમિયાન
પુરુષમાંથી પુરુષોત્તમ બનવાનો જે મોકો મળ્યો છે, નરમાંથી નારાયણ બનવાનો જે મોકો મળ્યો છે, એ ભાવના સાથે આવો આપણે સૌ સાથે મળી પોતપોતાને ઘરે સામૂહિક રૂપે કે વ્યક્તિગત રૂપે 24 લાખ ગાયત્રી મહામંત્રના મહાપુરુષ ચરણમાં સહભાગી બની મનુષ્ય માત્રની અંદર દેવત્વનું નિર્માણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એવા દિવ્ય ઉદ્દેશથી, તેમજ 21મી સદીનું ઉજ્જવળ ભવિષ્ય એવા દિવ્ય સંકલ્પથી આ મહામંત્રની આરાધના કરી અને દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં, તેમજ કોરોના મુક્ત સંસ્કૃતિ લાવવામાં સહભાગી બની આપણી માનવતાને શોભાવીએ, પાવન થઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.